સમાચાર સામે આવી રહ્યા છે. નર્મદામાં નીલકંઠ ધામ મંદિર પાસે ગેરકાયદે ચાલતી નોન આલ્કોહોલિક બિયર શોપ પર દરોડા પાડી પોલીસે બંધ કરાવી છે. ધાર્મિક સ્થળ પાસે ચાલતી નોન આલ્કોહોલિક બિયર શોપને પોલીસે બંધ કરાવી છે. તો નર્મદામાં નીલકંઠ ધામ પાસે આ શોપ આવેલી હતી, ગેરકાયદે નોન આલ્કોહોલિક બિયર શોપ અહીં ચાલતી હતી, તેની ઉપર પોલીસે દરોડા પાડ્યા છે અને તેને બંધ કરાવી છે. ધાર્મિક સ્થળ પાસે નોન આલ્કોહોલિક બિયર શોપને પોલીસે બંધ કરાવી છે. તો નર્મદામાં નીલકંઠ ધામ પાસે પોલીસે આ કાર્યવાહી કરી છે. ગેરકાયદે ચાલતી હતી નોન આલ્કોહોલિક બિયર શોપ, જેને પોલીસે બંધ કરાવી છે. આ વિશે વધુ જાણકારી મેળવીએ. જયેશ દોશી આપણી સાથે ફોન લાઈન થી જોડાયા છે. જી જયેશ, શું કાર્યવાહી કરવામાં આવી રહી છે નીલકંઠ ધામ પાસે? જી હું ખાસ કરીને જો વાત કરીએ તો નર્મદા જિલ્લો પ્રવાસન ધામ તરીકે વિકસી રહ્યો છે અને ખાસ કરીને જે ધાર્મિક પ્રવાસન ધામ છે, પ્રવાસન ધામ ગુજરાતના કોઈચા પાસે નોન આલ્કોહોલિક બિયર શોપ ની દુકાનો ફૂટી નીકળી હતી અને અહીંયા ગાડી નોન આલ્કોહોલિક બિયર મળતા હતા, પરંતુ તેમાં ગંધ પણ બિયર ની આવતી હતી અને આ પીને જો દર્શન કરવા લોકો જતા હતા ત્યારે ધાર્મિક લાગણી પણ દુભાતી હતી. આને કારણે આજે પોલીસ સફાળે જાગી હતી અને પોલીસ દ્વારા જે હાલમાં ડ્રાય ચલાવી રહેવાય છે, દારૂની જે ડ્રાય ચલાવી રહેવાય છે, તેના જ ભાગરૂપે આજે નર્મદા પોલીસે પણ અહીં ગાડી નોન આલ્કોહોલિક બિયર શોપ હતા તે નોન આલ્કોહોલિક બિયર શોપ પર રેડ કરી અને જાહેરમાં આ રીતે બિયરના નામથી વેચાણ કરવું એ ગંભીર ગુનો ગણી અને તાત્કાલિક ધોરણે જે નોન આલ્કોહોલિક બિયરના બોર્ડ હતા તે અને જે શોપ હતી તે શોપ બંધ કરાવી છે. જો કે આ દુકાનદારોનું કહેવું છે કે અમારી પાસે ઠંડા પીણાનું એક લાયસન્સ છે અને ઠંડા પીણા તરીકે અમે વેચીએ છીએ, પરંતુ પોલીસનું કહેવું છે કે ઠંડા પીણા વેચી શકાય પરંતુ બિયરના નામે જે વેચે છે એ ખોટું છે અને એને કારણે પોલીસે અન્ય કોઈ કાર્યવાહી તો કરી નથી, પણ હાલ પૂરતી માત્ર જે બિયર શોપના બોર્ડ હતા તે બોર્ડ કાઢી અને આ લોકોને જાહેરમાં નહીં વેચવાની સૂચના આપી છે. જી જી આભાર સમગ્ર જાણકારી આપવા માટે. તો ધાર્મિક સ્થળ પાસે આ શોપ હોવાથી તેને બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.